રાજપીપળા ખાતે ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી અંતર્ગત ઈદે મિલાદ પર્વ નિમિત્તે જુલુસ કાઢવામાં આવ્યો હતો. ઇસ્લામિક વર્ષનો ત્રીજો મહિનો રબીઉલ અરવલની 12મી તારીખે ઇસ્લામ ધર્મના પૈગંબર સાહેબનો જન્મદિવસ દુનિયાભરમાં ઉજવવામાં આવે છે, જે અંતર્ગત રાજપીપળા ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા સલાતો સલામ પદવામાં આવે છે, જે મસ્જિદમાં નમાઝ અદા કર્યા બાદ જુમ્મા મસ્જિદથી જુલુસ કાઢવામાં આવ્યું હતું. આજ રોજ મોહમ્મદ પૈગંબર ઇસ્લામના મહાન પૈગંબરનો જન્મદિવસ નિમિત્તે આજ રોજ જે પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો તેના ઠેર ઠેર મિયાદોનું આયોજન કરવામાં આવેલું અને જે જન્મદિવસની ઉજવણી શાંતિપૂર્ણ રીતે કરી છે અને એમાં ખૂબ મોટો સાથ સહકાર નર્મદા પોલીસનો ખૂબ ખૂબ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. સોલંકી મંજુરીલાલ યુસુફભાઈ, વોર્ડ નંબર 1ના સભ્ય. આજે ઇસ્લામના મહાન પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના જન્મદિવસની રાજપીપળામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મોહમ્મદ પૈગંબર સાહેબે ઇસ્લામના છેલ્લા દૂત કહેવામાં આવે છે, તો એમણે જે અલ્લાહ તરફથી જે પૈગામ આપવામાં આવ્યો તે લોકો સુધી પહોંચાડ્યો. તેઓએ જે અલ્લાહની કિતાબ છે, કુરાન છે, તે લોકોને સમજાવી, લોકોને જીવનશૈલી જે જીવવાની શીખવાડી, મહિલાઓને સમાજમાં ઉત્તમ સ્થાન અપાવ્યું. ઉપરાંત જે ગરીબો અને જે નીચા વર્ગ ઉપર અત્યાચાર થતો તે એમણે ખતમ કર્યો. બિલાલે હફસી કે જેઓ ગુલામ હતા તો તેઓને તેઓએ આઝાદ કરાવી, પોતાના ગળે લગાવ્યા અને ઉચ્ચ નીચના ભેદભાવોને એમણે ખતમ કર્યા અને સમગ્ર દુનિયાને શાંતિનો પૈગામ આપ્યો. તો આજના દિવસે જે એમણે શીખવાડેલા જે આપણને જે મોહમ્મદ પૈગંબર સાહેબે જે આપણને શીખવાડેલું છે તે આપણા જીવનમાં એમની વાતો ઉતારવા જેવી છે અને તેની ઉપર અમલ કરવાની જરૂર છે. સુરેશ ખત્રી, રાજપીપળા.